કે ભગવાન એવું કરે જ નહીં તો એવું બને એનું ધ્યાન રાખવાનું. હા, તો ફટી ચક્કર માં નહીં પડવાનું. ફટી ચક્કર માં પડવાના હિસાબે તમને ખ્યાલ જ હશે કે ઘણા લોકો ને એવું થઈ જાય છે. હાય ફ્રેન્ડ્સ, તો ફરી એકવાર સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ પર. હું છું નરેન્દ્ર કણઝારિયા અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ, એટલે કે સરસ મિત્ર નરેન્દ્ર કણઝારિયા યુટ્યુબ ચેનલ. તો દોસ્તો, અત્યારે આપણે આવ્યા છીએ કલ્યાણપુર તાલુકાના રાણ ગામ. એક ઢારિયું છે અને એક ઢારિયાની અંદર ઘણો બધો ભૂકો પણ છે અને ભૂકાની અંદર એક સ્નેક છે. આપણે જોયો નથી કે તે કયો સ્નેક છે, પણ હવે જઈએ અને જોઈએ કે કયો સ્નેક છે અને પછી એને રેસ્ક્યુ કરીએ. તો ત્યાર સુધી અમારા વિડીયા સાથે જ જોડાયેલા રહેજો. ચાલો તો હવે જોઈએ અને પછી એને રેસ્ક્યુ કરીએ. દોસ્તો, તમે જોઈ શકો છો કે ઘણો બધો આવી ગયો વાંધો ને. આ ભૂકો પણ પડ્યો છે ને આની અંદર હવે સ્નેક છે. આપણે ભૂકાને હટાવશું અને પછી જોઈશું કે કયો સ્નેક છે અને પછી એને રેસ્ક્યુ કરીશું. તો વિડીયા સાથે જ બન્યા રહેજો. તો દોસ્તો, મહેનત પણ કરી નથી પડી અને આસાનીથી એમને મળી ગયો છે. અહીંયા બારો બારે જઈને ઉપર જ હતો એટલા માટે. અને તમે જોઈ શકો છો કે બેબી કોબરા છે, એટલે કે કોબરા સાપનું બચ્ચું છે. નાનું આમ તો પણ નાકનું બચ્ચું કહેવાય કોબરા, એટલે સ્પેક્ટિકલ કોબરા સ્નેક છે. દોસ્તો, આપણા ભારતની અંદર આ કોબરામાં જાતિ આવે છે, ત્રણ જાતિ આવે છે. એક સ્પેક્ટિકલ કોબરા, મોનોકોન કોબરા અને કિંગ કોબરા. એમાંથી આપણા સ્પેક્ટિકલ કોબરા સ્નેક છે. અને દોસ્તો, આનું ઝેર છે તે ન્યુરોટોક્સિન આવે છે અને એનું ઇંગ્લિશ નામ છે કોબરા સાપ અને ગુજરાતી નામ છે નાગ સામ. ચાલો તો હવે એને સહી સલામત રેસ્ક્યુ કરી દઈએ. કોબરા છે ને, એ ખૂણ ચડાવે કોબરા જોઈ, ખૂણ ચડાવે ને કોબરા જોઈ. જો દોસ્તો, ગમે સાપ હોય, આપણે સાપ જોવા મળે કે એને ઓળખી ન શકીએ, પણ સાપ ફન ઉઠાવે ને એટલે સમજી જવાનું કે તે કોબરા સાપ હોય તો જ સાપ ફન ઉઠાવે. કેમ કે કોબરા જાતિનો એક સાપ એવો છે એ જ કે ફન ઉઠાવી શકે છે ને આ રીતે ફન ફેલાવે છે. બીજો એક સાપ ફન નથી ફેલાવી શકતો, કે એનું ફન છે એ નથી ખોલી શકતો. કે બીજો ગમે સાપ હોય આ રીતે ખાલી આમ ઊંચું જ મોઢું કરી શકે, બાકી આની ગુણ્યે ફનવાળો સાપ નથી હોતો. એ કોબરા સાપ એક એવો સાપ છે કે જે એનું ફન ફેલાવે છે. અને આ સાપ છે તે એકદમ આપણે ઝેરી આવે છે ભારતમાં. ને દોસ્તો, આ ક્યારે આ રીતે ફન ઉઠાવે છે એને જોવો કે આ રીતે આમ ખતરો મહેસૂસ થાય ત્યારે એનું ફન ઉઠાવે છે. ગમે હરફ હોય આ રીતે ફન ઉઠાવે ને એટલે સમજી લેવાનું કોબરા છે એમ. અને ઝેરી હરફ છે, કેમ કે ઝેરી હરફ આ કોબરા હરફ હોય ને જે ફન ઉઠાવી શકે. કોબરા છે એક એવી જાતિ નથી કે એનું ફન કોઈ દી ઉઠાવી શકે. ખાલી મોઢું આમ ઊંચું કરી શકે ને એમ કરે, આના બાકી જે આ ફન ફેલાવે છે ને આમ ના કરે. ને આ એ કંઈ કરે કે એને ખતરો મહેસૂસ થતો હોય એને આવી રીતે આમ આપણે કોઈ છેડછાડ કે કરીએ ને તો જ કરે, ને કંઈ પ્રેમથી એમને ભયો જાય. એટલે તમે આમ એને ગમે ત્યારે કાં તો એની છેડછાડ કે કરો ને તો જ અડવાનું કરે, ને ગમે હરફ હોય કોઈ દી હેરાન ન કરે આપણે એને તે કર્યા વગર. કોબરા સાપ હોય ને ઝેરી હરફ ગમે હોય, પછી નાનકડો હોય કે મોટો હોય, ઝેરી એવીમાં ઝેર હરખું જોઈએ, મોટા હોય કે નાનકડામાં. નાનકડો બાઇટ કરે તો એટલું જ આપણે થાય, અને મોટો હોય એ બાઇટ કરે ને તો એટલું જ આપણે અસર કરે એમ. અને હરફ કર્યા પછી એક ઈ ધ્યાન રાખવાનું, તાત્કાલિક હોસ્પિટલ વહી જવાનું, બીજી ખોટી ચક્કરમાં નહીં પડવાનું.
એ જલ્દી ના ગતિ છોડાવવા માંગતો એટલે ડરાવે છે સામેવાળો વ્યક્તિ કે એને મારે નહીં એને મારી ના નાખે એટલા માટે ચાલો તો એને રેસ્ક્યુ કરી દઈએ પૂરી દઈએ અંદર ઢાંકણું ભાઈ મોટી ચાલો તો દોસ્તો સહી અને સલામત રેસ્ક્યુ થઈ ગયો છે હવે આપણે આને સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું અને ત્યાર સુધી અમારા વિડીયો સાથે જ બન્યા રહેજો તો દોસ્તો આપણે કોને ત્યાં આવ્યા છે ભાઈનું પૂરું નામ સહિત પણ બતાવી દઈશું ભાઈ તમારું પૂરું નામ બોલો ચંદુભાઈ ઉકાભાઈ પરમાર ચંદુભાઈ ઉકાભાઈ પરમાર અને ગામ રાણ તો દોસ્તો તમે જોયું હશે કે આપણે રાણગામ એક ભૂકાના એક ટારિયામાંથી બેબીસને કોબરાનું રેસ્ક્યુ કરેલ છે તો નાનકડો છે હજી 2-3 ફૂટની આસપાસ છે તમે જોઈ શકો છો અને એને અત્યારે દોસ્તો અહીંયા જંગલ વિસ્તારમાં રિલીઝ કરીએ છીએ જો એકદમ ડેન્જર અને ખતરનાક છે દોસ્તો અને દોસ્તો આ સાપની પાછળ જે યુ જેવો આકાર દેખાય છે જો ચશ્મા જેવું નિશાન પાછળ દેખાતું હોય છે જે બધા એને ત્રિશુલથી ઓળખે છે અને પણ એની એક સ્પેક્ટિકલની ઓળખ છે સ્પેક્ટિકલ કોબરાની જે યુ જેવો આકાર દેખાતો હોય છે એનું એ એક મહત્ત્વ છે કે એ સ્પેક્ટિકલ કોબરા હોય એનું એ રીતે નિશાન હોય અને પછી મોનોકોન કોબરા હોય તો એનું અલગ નિશાન હોય કિંગ કોબરા હોય તો એનું અલગ પાછળ નિશાન હોય એટલે આ બધા એને ત્રિશુલ તરીકે ઓળખે છે પણ એનું આ નિશાન છે એની ઓળખ છે ચાલો એને રિલીઝ કરી દઈએ જો એકદમ કેટલો ડેન્જર છે ડેન્જર અને ખતરનાક છે તો દોસ્તો આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલશો ધન્યવાદ